લોકો જ્યારે તકલીફમાં મુકાય, બીમાર પડે ત્યારે એમની સારવારમાં જે યોજનાનો લાભ મળવાનો હોય, PMJAY, એ યોજના ગુજરાતમાં સર્વર ડાઉન છે એના બહાના નીચે હોસ્પિટલોમાં ઓપરેશન વગરના લોકો, ઓપરેશન કરવું અત્યંત જરૂરી છે પરંતુ ઓપરેશન એમનું થઈ શકતું નથી ને ટળવળે છે. કહે છે એવું કે આ PMJAY જે યોજના છે એમાં અંગૂઠો મેચ કરવાનો હોય અને ઓનલાઈન કરવાનું હોય એનું સર્વર ડાઉન છે એટલે તમારું ઓપરેશન નહીં થાય. હવે કોઈ ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ હોય, હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય, એ કંઈ રાહ ના જોઈ શકે, તાત્કાલિક એનું ઓપરેશન કરવું જરૂરી હોય અને ત્યારે સરકાર આવા ઈમેલ કરીને મને જો જાણ મળી કે ઈમેલ કરીને એક ફતવો બહાર પાડ્યો છે કે હમણાં PMJAY છે અને સર્વર ડાઉન છે એટલે નહીં થાય, આ વ્યાજબી નથી, હું વિનંતી કરું છું. મેં પ્રધાનમંત્રીશ્રીને પણ ઈમેલ મોકલ્યો છે કે ભાઈ આવું ન ચાલે, કોઈ માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં બીજું કશું જ ના હોઈ શકે. આ કેવી વાત છે તમારી કે રાહ જુઓ, સર્વર ચાલુ થશે એ દિવસે તમારું ઓપરેશન થશે, દર્દીને કદાચ એનો જીવ જશે તો શું કોઈ ભરપાઈ કરી શકશે? ઓપરેશન મોડું થવાના કારણે કોઈ કોમ્પ્લિકેશન ઊભા થશે, મુશ્કેલીઓ અને ગંભીર પરિસ્થિતિ દર્દીની ઊભી થઈ છે, કોણ જવાબદાર છે આના માટે? જ્યારે પ્રજાના જ નાણાં છે સરકારી તિજોરીમાં, એનો ઉપયોગ થતો હોય, ત્રાહિત એજન્સીઓ અંદર તમે રાખી દેતા હો અને પછી એ લોકો આવી રીતે દર્દીઓને ભગવાન ભરોસે મૂકે ચાલે નહીં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે આપ આમાં તાત્કાલિક ઇન્ટરફિયર કરો અને જો કદાચ આમનું સર્વર ન ચાલુ થવાનું હોય, વાર લાગે એમ હોય, તો ઓફલાઈન એમની પાસેથી વિગતો લઈ લેવી જોઈએ, જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે કરે. પરંતુ દર્દી ઓપરેશન માટે જરૂરી છે એ વગર ઓપરેશને શા માટે ટળવળે? બે દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રીની જાહેરાત હતી, એમની મેં પ્રેસ જોયું, કટિંગ જોયું પ્રેસનું. એ કહે છે કે આવી કોઈ પણ યોજનામાં વિલંબ ન થવો જોઈએ અને બરાબર સરળતાથી યોજનાઓ ચાલવી જોઈએ. ચીફ સેક્રેટરીનું નિવેદન આવે છે એના પછી તરત જ જો PMJAY યોજનાની આ પરિસ્થિતિ હોય તો આનો અર્થ એવો થયો કે વહીવટ ઉપર કોઈનો કાબુ નથી. આ સરકાર માત્ર ને માત્ર ધન સંગ્રહ, રાજકીય લાભો, વોટ બેંક પોલિટિક્સ, ભય મુક્ત ભ્રષ્ટાચાર એમાં જ રહેતી હોય એવું સ્પષ્ટ જણાય છે અને એ વાતનું એક ગુજરાતી તરીકે મને અત્યંત દુઃખ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.